અહીંયા આગળ એક જૈન મંદિર છે મસ્ત, તો અમે ત્યાં જઈએ છીએ. જો બધા રાડો પાડે ટ્રેકિંગ કરતા હોય ને એ લોકો છે, ત્યાંથી ઇકો સાંભળાય ને એટલે. પંદરસો વર્ષ જૂનું મંદિર છે. અને સારું એવું સાચવી રાખ્યું છે. અને અહીંયા હિસ્ટ્રી ડિસ્કસ થઈ રહી છે. 1500 વર્ષ જૂનું એટલે 900 ઈસવીસન આજુબાજુનું. તો ત્યારે કોણ હતું, ભીમદેવ બીજો ત્રીજા કે એવું બધું ચાલે છે. વાવ, અહીંયાથી ફોટો તો શું આવે છે. હા, જો હિસ્ટ્રી લખેલી છે. તો માર્બલ નું છે. ઈલાસી ઉપર છે, બોર્ડ ઉપર છે. આ તો અહીંયાની સૂચના છે, શું ધ્યાન રાખવું એ. હા, કોતરણી છે ને બધી. હા, શેનાથી કોતરણી કરતા હશે, છીણી ન થોડીથી. પણ કેવી જબરદસ્ત છે બધી એ કરકી. પાલક બાંધવો ના ને તેને અત્યારે બમરાટો ના આવ્યો, કોઈ સમરાટો આવ્યો એ સમજી શકીએ. રજવાડા ચલતા હોગા ઉસકી રાની આતી હોગી ઇધર સાથ મે બહોત સારી દાસીઓ કો લેકે. હા, તો બાય બાય જૈન મંદિરોને. હવે અમે નીકળીએ છીએ અહીંયાથી. બહુ જ મસ્ત જગ્યા છે અને બહુ જ સુંદર છે. આ બેહૂબ છે, યે દેખો, ફોટોગ્રાફી કે લીએ ભી બહુ, ફોટોગ્રાફી માટે પણ બહુ મસ્ત જગ્યા છે. ભાભી, સો પોળોના જંગલોમાં રિલેક્સિંગ ભી લાગે છે અને બહુ સારું છે, હિસ્ટોરિકલ પ્લેસ છે અને મજા આવે એવું છે. વન ટાઈમ આપણે વિઝિટ કરવી જોઈએ એવું છે. આ પથ્થરો છે જૂનવાણી એટલે સાચવીને રાખેલા છે. જો અહીંયા કુંડ છે, જોજો હા ભાભી. દેખના હા,
આનું રિસર્ચ કરો, આ કુંડ કોણે બાંધો? વાવ, એટલે એ સોલંકીથી બધું જૂનું નહીં, એમ બહુ કહું તમને કુમાર પાળ હોય છે સોલંકી, એના બાકી કુમાર પાળ નહીં તો પછી થાય યાર, કેમ એવું કરે? એ તો બધા 1010 10મી સદી પછી ના બધા, હા તો ભાઈ એ એનાથી બધા હા મને જતો આવે છે 1500 વર્ષ. હા તો એ વાવ હે, આ વાવ છે, વાવ એ સમયની વાવ. પાણી તો હમણાંનું જ હશે, થોડું ઘણું છે. હા કેવી સરસ છે. તો આટલું ઉપરથી લાગે છે કદાચ આ શંકર ભગવાનનું મંદિર હશે. આ બાજુ પાર્વતીમાં હશે, કેમકે અહીંયા કોઠીઓ છે અડધું તૂટેલું છે, એટલે એવું અનુમાન લગાવી શકીએ. ચા ફરીને આવી ગયા અમે લોકો, અને અહીંયા બી સરસ ક્રાઉડ છે, ફોટોગ્રાફી કરે છે લોકો, નાય છે, મજા લે છે કુદરતની. લઈ લો તમે. ચાલશે, ચાલો ચાલશે ચાલશે. ઈ ગોથલી નઈ, ઈ ગોથલી ઘોડેસવારી. રાજ મજા આવે છે? મજા આવી રાજ, હે બોલ તો ખરો. અહીંયા બી અહીંયા બધા જો, એક આંગળી બધાનું ફેમિલી આવ્યું, એ લઈને જ આવ્યું બોક્સમાં. હું કેક બોલી, કેક નતું જમવાનું જ હતું, તરબૂજ ને દ્રાક્ષ ને બીજું બધું એવું લઈને આવ્યા હતા. તો હવે આવ્યા છે એક બીજા મંદિરે. તો આ છે શરણેશ્વર શિવ મંદિર, 15મું શતક. હવે છે અહીંયા બૂટ ચપ્પલ ઉતારવાના. ગરમ લાગે છે, આ એક સારી વાત છે. બે માળનું છે જે ઉપર. શિવ મંદિર, હા ગેટ છે એવા છે મસ્ત. તો અબ લંચ રેડી હૈ ઓર હમ લોગ લંચ કરને બેઠ ગયે હૈ. ઓર હે દાળ ચાવલ સબ્જી રોટી એન્ડ ઓલ. જમ્યા પછી લંચ પછી થોડું આરામ કર્યો, પેકિંગ વેકિંગ કર્યું, અને હવે 2:30 વાગે નીકળ્યા છે પાછા. રાજ વાપસ આને વાલા હૈ ના? કબ આને વાલા હૈ? અબ શ્રી કે સાથ આયેગા રાજ, હૈ ના? તો બસ કાલ લે હું આવી ગયા તા, થાકી ગયા, વેલા જમીન સુઈ ગયા તા, અને આજે ફરી મંડે બેક ટુ વર્ક. ધાર્મિક માટે લાલ બરેવા શાક ને રોટલી ટિફિન બની ગયું છે, અને બસ હવે થોડા ઘણા વાસણ બાસણ પતાવી અને આજનો બ્લોગ પૂરો કરીએ. ફરી મળીશું કંઈ નવા બ્લોગમાં. ચલો બાય બાય.